સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉમેડ ગામ ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીયલમાં એક ફાર્મમાં ગાદલા બનાવતા ગોડાઉનમાં એકાએક અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ લાગતા જ ગોડાઉનમાં ગાદલા બનાવવામાં ફોર્મ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી વિકરાળ બની કે બાજુમાં નવી બનાવેલ બિલ્ડિંગ તેમજ ટેક્સટાઇલ યુનિટ પણ આગની ચપેટમાં આવી ગયું હતું. આ ઘટના બનતાની સાથે જ ફાયર વિભાગને જાણ કરતા કામરેજ, પલસાણા તેમજ બારડોલી, કીમ અને કડોદરા ફાયર બ્રિગેડની 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગ વિકરાળ હોવાથી 10 કલાક બાદ પણ હાલ કાબુ મેળવવાનો પ્રયાસ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ બિલ્ડિંગ આગની ચપેટમાં આવી જતા બિલ્ડિંગની અંદર રહેલા ગેસ સિલિન્ડરના બાટલાઓ બ્લાસ્ટ થયા હતા, જેને લઈને ત્યાં આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરનાર ફાયરની ટીમ તેમજ આજુબાજુમાં જોવા માટે ઉભેલે લોકટોળામાં નાસભાગ થઈ જવા પામી હતી. ત્યારે ઘટના અંગે કામરેજ તેમજ કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, ત્યારે ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો હતો.